અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણકારી મેળવીશું પરાક્રમ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી અને સમીરવત બંનેની સામે રાજકોટમાં ફરિયાદ નોંધાઈ બંનેની સામે હજી કોઈ કાર્યવાહી શરૂ નથી થઈ પણ સમીરવત જે ક્યાંના છે તેમનો આ કૌભાંડમાં શું ભૂમિકા ચોક્કસ કૌભાંડ આ બધાએ હારે મળી અને કર્યું છે ને તેત્રીસ કરોડ રૂપિયાનું નાનું મોટું નહીં તેત્રીસ કરોડ રૂપિયાના કૌભાંડની જે એક ખાતામાંથી બીજા ખાતામાં જે પૈસા ટ્રાન્સફર કર્યા અને અલગ અલગ જે ખાતાઓમાંથી પૈસા ખોટી રીતે ઉપાડી લીધા છેતરપિંડીની ફરિયાદ જે છે તે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી ગત તારીખ નવના રોજ ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને જે ત્યાગવલ્લભ સ્વામી સહિત ચાર લોકોની અત્યાર સુધીમાં કોઈ ધરપકડ થઈ નથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અલગ અલગ દસ્તાવેજોની પણ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ત્યાગવલ્લભ સ્વામી અને જે છે 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 યુનિવર્સિટીની અંદર ગણિત વિભાગ તેના વડા તેઓ રજા મૂકીને ફરાર થઈ ગયા છે ત્યાગવલ્લભ સ્વામી એટલે કે ટીવી સ્વામી અને સમીર વેદ આ બે મોટા માથા છે અને બંને અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં હોય તેવી અત્યારે પ્રાથમિક હકીકત જે છે તે સામે આવી રહી છે પોલીસ દ્વારા હજી સુધી એક પણ આ કૌભાંડની અંદર સામેલ એક પણ વ્યક્તિને પકડવામાં હજી સુધી નથી આવ્યા અને આગોતરા જામીન ત્યાગવલ્લભ સ્વામી અને જે સમીર વેદ છે તેમના દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવ્યા છે સોમવારે તેની સુનાવણી થશે જો તેમને આગોતરા જામીન નહીં મળે તો તેમની રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા અત્યારે રાહ જોઈને બેઠા છે રાજકોટ પોલીસના અધિકારીઓ જો એમને આગોતરા જામીન નહીં મળે તો તેમની શોધખોળ કરવામાં આવશે પરંતુ આ કેસની અંદર અગાઉથી કહી દઉં આ કેસની અંદર પોલીસ અધિકારીઓ પર પણ રાજકીય દબાણ આવતા દિવસોની અંદર આવી શકે છે કેમ કે ત્યાગવલ્લભ સ્વામીના છેડા ખૂબ જ ઊંચા છે અજેભાઈ સમીરભાઈ વૈજ છે તે અને ત્યાગવલ્લભ સ્વામી અને બીજા એમના સાગરીતો એટલે કે ચારથી પાંચ લોકોની જે સંડોવણી છે આ તમામ લોકો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે

આરોપીઓ ફરાર થઈ ગયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે છેલ્લા પંદર દિવસથી જી પરાક્રમ આભાર આ જાણકારી આપવા માટે તો ત્યાગવલ્લભ સ્વામી ક્યાં છે સમીર વૈદ ક્યાં છે કોઈ જાણકારી નથી પણ એવી આશંકા છે કે દક્ષિણ ગુજરાતમાં કદાચ હોઈ શકે છે